હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એમાં આપણે જોયું હતું આંતરવિભાગીય પત્ર વ્યવહાર. આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખા અને શાખાથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તેને આપણે તો કે સંસ્થાગત પત્ર વ્યવહારના નામે પણ ઓળખીએ છીએ. એમના સ્વરૂપો કેટલા? તો કે ત્રણ: નોટિસ, પરિપત્ર અને મેમો. ત્યારબાદ જોયું હતું આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. તો કે લાંબા સમય સુધી સાચવી શકાય, ફાઇલિંગ કરી શકાય, જેના કારણે ભવિષ્યમાં તેનો ફરીવાર ઉપયોગ કરી શકાય, અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ પડે ત્યારે પત્ર સ્વરૂપે જો માહિતી હશે તો એને નિસંકોચપણે જણાવી શકાય, વિભાગો કે વડી કચેરી વચ્ચે થતા વિચારોની માહિતીના આપ લેને દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય, લેખિતમાં જો માહિતી સોંપવામાં આવશે બરાબર તો તે પોતાની ફરજ પ્રત્યે સભાન બનશે. પત્ર વ્યવહાર છે એ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માધ્યમ છે. ત્યારબાદ આપણે જોયું હતું નોટિસ. નોટિસનો અર્થ કાયદાની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર અને તેના અમલીકરણ અંગેના કાર્યાલયના કર્મચારીની જાણ કરવા માટે લખાતો પત્ર. નોટિસ છે એ કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિકોણ ધરાવે છે. ત્યારબાદ આપણે નોટિસના હેતુઓ જોયા હતા. આ રિવિઝન એટલા માટે કરાવ્યું કે આજે આપણે પરિપત્ર ભણવાના છીએ. આજે આપણે પરિપત્રનો અર્થ, એના કાર્યો અને એના લક્ષણો જોઈ નોટિસ અને પરિપત્રનો તફાવત ભણવાનો છે. વાત આવી માર્ગોની, તો ખાસ નોટિસ છે એ દ્વિમાર્ગીય માહિતી સંચાર વ્યવસ્થા છે. નોટિસમાં આપણે જોયું કે કોઈ ઉપરના લેવલથી એટલે કે ઉપરી અધિકારીઓ કર્મચારીઓને અને કર્મચારીઓ ઉપરી અધિકારીઓને નોટિસ આપી શકે છે. નોટિસ એ કોઈ વ્યક્તિને પણ આપી શકાય અને સમૂહને સંબોધીને પણ કરી શકાય. જ્યારે પરિપત્રની વાત કરીએ તો પરિપત્ર માત્ર ને માત્ર ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને જ પાઠવવામાં આવે છે. પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે. પરિપત્ર માત્ર ને માત્ર સમૂહને સંબોધીને લખવામાં આવે છે. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. તો ચાલો આપણે જોઈએ પરિપત્ર. પરિપત્રમાં સૌથી પહેલાં આપણે પરિપત્રનો અર્થ જોવાનો છે. વ્યાપારી પેઢી કે સંસ્થાના, રિપીટ કરું છું, વ્યાપારી પેઢી લઈ લ્યો કે કોઈ પણ સંસ્થાના વ્યવસ્થાતંત્ર એ ઘડેલ આચારસંહિતાની માહિતીથી. આચારસંહિતા એટલે કઈ જગ્યાએ કયું કામ કરવાનું છે એ ચોક્કસ જ હશે. કોણ કોનો ઉપરી હશે, કોણ કોનો તાબેદાર હશે, કોણ કોનો સમકક્ષ હશે, આ બધી જ માહિતીથી કર્મચારીઓના જૂથને તમને ખ્યાલ કઈ રીતે પડશે કે સમૂહને સંબોધીને છે? તો કે કર્મચારીઓના જૂથને, ખાસ શબ્દમાં અંડરલાઈન કરજો, માત્ર ને માત્ર કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના આશ્રયથી, માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર, જેને આપણે સર્ક્યુલર લેટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
સર્ક્યુલર શબ્દથી તમને તરત જ માહિતી સમજાઈ જશે કે સર્ક્યુલર કોઈ એક વ્યક્તિ માટે આપવામાં આવતો નથી. સર્ક્યુલર એ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓ માટે આપવામાં આવે છે. સર્ક્યુલરથી દરેક કર્મચારીઓના નીતિ નિયમો છે એ સરખા રાખવાના હોય છે, જેને કારણે કંપનીના વ્યવસ્થાતંત્રએ જે લીધેલા નિર્ણયો છે એનું યોગ્ય અમલ કર્મચારીઓ કરી શકે. ખાસ પરિપત્ર છે એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. ખાસ અંડરલાઇન કરી નાખજો, પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. હવે આપણે જોઈશું પરિપત્રના કાર્યો. પરિપત્રના કાર્યોમાં પહેલું તો કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. એનો મતલબ કે કર્મચારીઓએ કયા ક્ષેત્રમાં રહીને કામ કરવાનું છે. આ કાર્યક્ષેત્રથી આગળ કર્મચારી કોઈ પણ કાર્ય કરી શકતું નથી. વ્યવસ્થાતંત્રએ લીધેલા નિર્ણયોના વ્યવસ્થાતંત્ર જે નિર્ણયો ઘડે બરાબર તેના લીધેલા નિર્ણયોને યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે. જે કર્મચારી કે જે વ્યવસ્થિત નહીં કામ કરતું હોય, જે કોઈ વ્યવસ્થિત પોતાની ફરજ નહીં બજાવતું હોય, તો આખે આખો એક સર્ક્યુલર આપવામાં આવે છે. મોબાઈલ લઈ આવવો અલાઉડ નથી બરાબર. તો કંપનીના દરેક એકમમાં કામ કરતા દરેક કર્મચારીઓ માટે આ એક જરૂરી એવી સૂચના છે. તો આ માટે આપણે એક સર્ક્યુલર લેટર બહાર પાડી શકીએ છીએ. બોર્ડમાં પૂછાઈ શકે તેવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ખાસ અંડરલાઇન કરી લેજો. પરિપત્ર શેનું સ્પષ્ટીકરણ કરે છે? 2017માં બોર્ડમાં પૂછાયેલો એક ગુણનો પ્રશ્ન, કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે પરિપત્ર સ્પષ્ટીકરણ કરે છે. અથવા તો કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે પરિપત્ર સ્પષ્ટીકરણ કરે છે. ખાસ જોજો, કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે, કર્મચારીઓ પાસેથી શું કામ કરાવવું છે, કર્મચારીઓ પાસેથી આપણે કેટલી આશા રાખીએ છીએ કે એ આપણને કેટલું કામ કરી દેશે, આ બધું જ પરિપત્ર છે એ સ્પષ્ટીકરણ કરે છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ, કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવું એટલે સર્ક્યુલરની મદદથી દરેક કર્મચારીઓના નીતિ નિયમો સરખા બનશે. એટલે કોઈને વધુ છૂટછાટ, કોઈને ઓછી છૂટછાટ, આવું કાંઈ ઊભું થશે નહીં. આનો મતલબ તો કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય પરિપત્ર દ્વારા થશે. ફરી એક વખત, કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે એ પરિપત્ર સ્પષ્ટીકરણ કરે છે. નેક્સ્ટ જોઈએ પરિપત્રના લક્ષણો. આમાં મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 3 અને મુદ્દા નંબર 4 એ ખૂબ જ આઈએમપી વીએસક્યુ માટે કરી શકાય. પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે. અહીંયાથી જ આપણને ખ્યાલ પડી જશે કે પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને લખાય છે. સમૂહની જગ્યાએ તમે જૂથ શબ્દ પણ ઉપયોગ કરી શકશો. એટલે પરિપત્ર એ કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાય છે. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે, જે આપણે આગળ જ જોયું હતું કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે બરાબર. સેમ એ જ વસ્તુ છે કે પરિપત્રની મદદથી સમૂહમાં બધા જ સભ્યોને એક સમાન રીતે
લાગુ પડે છે. પરિપત્રનું સ્વરૂપ કેવું હોય છે? તો સામાન્ય રીતે પરિપત્રનું સ્વરૂપ અન્ય પત્રો જેવું જ હોય છે. આમ છતાં પણ કેટલીકવાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. ખાસ અંડરલાઇન કરજો, શુભેચ્છા દર્શક સમાપન અને સંબોધન દર્શાવવામાં આવતું નથી. બરાબર. શ્રીમાન, સાહેબ, શ્રી, શ્રીયુત જેવા શબ્દોને આપણે સંબોધન તરીકે ઓળખીએ છીએ. શુભેચ્છા દર્શક સમાપન, શુભેચ્છા દર્શક સમાપનમાં પાછળ કોઈ શુભેચ્છા આપવાની જરૂરિયાત રહેતી નથી. એમાં આપનો વિશ્વાસ હું તમે શબ્દ લખો તો પણ ભલે. આપણને અહીંયા નમૂનાઓમાં શુભેચ્છા દર્શક સમાપન આપેલું છે. બરાબર. એટલે આપણે એનો અહીંયા ઉપયોગ કરીશું. પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે. કયા સમયે કઈ બાબત માટે, બરાબર. એટલે ખાસ સમય અને તારીખ છે એ પરિપત્ર માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પરિપત્રમાં બાળકો એક વસ્તુ કહું તો સામે કોઈનું એડ્રેસ આવતું નથી. આંતરિક એડ્રેસ ખાલી આવે છે. બરાબર. કોણ લખે છે એનું એડ્રેસ આવશે. બરાબર. આંતરિક સરનામું લખવામાં આવતું નથી. તમે જોશો જોગ એવો શબ્દ ઉપયોગમાં કરેલો છે. આપણે જ્યારે નમૂના જોશું ત્યારે આપણને આનો પૂરતો ખ્યાલ મળશે. પરિપત્ર છે એ નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ આપણે ફરી પાછું સમાનતા જાળવવાનું, સભ્યોને એક સમાન રીતે લાગુ પાડવાનું અને કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોમાં અમલ તરફ ધ્યાન દોરવા માટે પરિપત્ર છે એ લખવામાં આવે છે. કે આપણે કર્મચારી છીએ તો આપણે એકમમાં જે નિર્ણયો છે એ નિર્ણયોના પાલન તરફ, કઈ રીતે પાલન કરવું એના તરફ ધ્યાન દોરવા માટે પરિપત્ર છે એ લખવામાં આવતું હોય છે. આમ તો કે કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને કેવા છે? તો કે નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા જ કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરે છે. બંને માહિતી સંચારનું માધ્યમ જ છે, નિયત સંદર્ભમાં જ વપરાય છે. બંને એવું છે કે કર્મચારીની જવાબદારી શું છે એ પ્રત્યે કર્મચારીને જાણ કરે છે. છતાં પણ એમાં ઘણો બધો ભેદ છે એ તારવી શકાય. તો આપણે હવે આ ભેદ તરફ આગળ વધશું અને આ ભેદને આપણે તફાવતના માધ્યમ વડે સમજીશું. તો ચાલો જોઈએ નોટિસ અને પરિપત્ર બે ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. આ ચેપ્ટરમાંથી આપણને MCQ VSQ બે ગુણનો પ્રશ્ન અને એક પત્ર પૂછાતો હોય છે. બે ગુણનો પ્રશ્ન અને MCQ VSQ બને ત્યાં સુધી ફરી કહું છું આંતરવિભાગીય પત્ર વ્યવહારમાંથી હોય છે અને 5 ગુણનો લેટર કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાંથી આવી શકે છે. પેપર સ્ટાઇલ કોઈ કન્ફર્મ હોતી નથી પણ આ રીતનું માળખું બને ત્યાં સુધી હોય છે. બરાબર છે. અહીંયા આપણને મુદ્દાઓનું આ એક જ તફાવત એવો છે કે જેમાં આપણને મુદ્દાઓનો પોઈન્ટ આપેલો નથી. તો બાળકો એ મુદ્દાઓ પહેલાં તો આપણે આપી દઈએ. પહેલામાં મુદ્દા બનાવજો સંબોધીને, બીજો મુદ્દો બનાવજો દ્રષ્ટિકોણ. ખાસ મુદ્દા બનાવવા ખૂબ જ અનિવાર્ય છે. મુદ્દા વગરના તફાવતમાં માર્ક્સ પૂરા મળતા નથી. અહીંયા આપણને 4 મુદ્દાનો સમાવેશ કરેલો છે, એમાંથી આપણે 5 મુદ્દા બનાવી શકીએ છીએ. બરાબર. દરેક મુદ્દાના નંબર આપી દઈએ, નામ આપી દઈએ. પહેલો મુદ્દો સંબોધીને, કોને સંબોધીને એવું પણ લખી શકો. બરાબર. પહેલો મુદ્દો લખી શકો કોને સંબોધીને,
બીજો મુદ્દો દ્રષ્ટિકોણ, ત્રીજો મુદ્દો આપણે લખશું સંચાર માધ્યમ, માર્ગ, માર્ગ કઈ તો પણ ચાલશે, માર્ગી શબ્દ છે ને એની જગ્યાએ આપણે માર્ગ શબ્દ પસંદ કરીશું, અને ચોથું બાબત. આ ચારે ચાર આપણે મુદ્દા બનાવી શકીએ. એમાં સૌ પ્રથમ આપણે જો મુદ્દો બનાવવો હોય તો એ અર્થનો લઈ શકીએ છીએ. કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. કર્મચારીઓને વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થાતંત્રએ ઘડેલ આચારસંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખવામાં આવતો પત્ર એટલે પરિપત્ર. એટલે પહેલો મુદ્દો બાળકો અહીંયા આપણે અર્થનો જ બનાવી શકશું. બીજો મુદ્દો, કોને સંબોધીને નોટિસ છે એ વ્યક્તિ કે સમૂહને સંબોધીને લખાય છે, જ્યારે પરિપત્ર મોટે ભાગે સમૂહને જ સંબોધીને લખાય છે. નોટિસ દ્વારા કાયદાકીય કે બંધારણીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે, જ્યારે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. જે હું તમને અહીંયા લાઈન ડ્રો કરી દઉં છું એનો મતલબ છે કે તમારે આટલું જ અંડરલાઈન કરવાનું છે. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારીઓ કર્મચારીઓને નોટિસ આપી શકે છે. આ બે માર્ગ થઈ ગયા જેને આપણે અંડરલાઈન કરશું. દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા, જ્યારે પરિપત્ર એ એકમાર્ગી સંચાર વ્યવસ્થા છે. માત્ર ને માત્ર એટલે કે તો કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને જ પાઠવવામાં આવે છે. બાબત જોઈએ તો જે બાબતે નોટિસ આપવી હોય એ અંગે આપણે પરિપત્ર પાઠવી શકાય, કારણ કે પરિપત્ર મોટે ભાગે સમૂહને જ સંબોધીને છે. એક વ્યક્તિને આપી શકાય, સમૂહને આપી શકાય, પણ પરિપત્ર એમાં ખાસ જોજો, જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે ક્યારેય નોટિસ આપી શકાય નહીં. બાબત છે એમાં ખાસ અંડરલાઈન કરજો, શકાય છે અને શકાતી નથી, બરાબર. એટલે નોટિસ ઇઝ ઇક્વલ ટુ પરિપત્ર, પણ પરિપત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ નોટિસ, બરાબર. ખાસ આ નિયમને આપણે ફોલો કરવો પડશે. નોટિસ અને પરિપત્રમાં ખાસ આ એક બાબત ધ્યાન રાખીશું. એનાથી આગળ જોઈએ તો આપણે એક ઉદાહરણ નોટિસનું લઈએ, બરાબર. નોટિસમાં અહીંયા આપેલું છે, સેયાન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હસીલભાઈ પટેલે તેમના અધિકારીઓની રજા લીધા વગર સતત 3 દિવસ ગેરહાજર રહ્યા. કારણ દર્શક નોટિસનો આ નમૂનો છે, બરાબર. તો સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી, જ્યાં તમને શબ્દ દેખાય વતી, એટલે આ વ્યક્તિ હંમેશા ધ્યાન રાખજો લખનાર હશે, તેમને કારણ દર્શક નોટિસ આપતો પત્ર લખો. શબ્દ અહીંયા આવી ગયો છે નોટિસ આપતો. નોટિસનું સ્વરૂપ પત્ર જેવું જ હોય છે,
લખનાર વતી શબ્દ આવી ગયો એટલે સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી. હવે એક અત્યારની તમને આંતરવિભાગીય પત્રવ્યવહારની વાત કરું તો, અથવા તો કર્મચારી વિષયક પત્રવ્યવહારની વાત કરું તો, આ જે આંતરિક એડ્રેસ છે એ કોઈ વ્યક્તિનું લખવાનું હોતું નથી, એ માત્ર ને માત્ર કંપનીનું જ એડ્રેસ હોય છે. હા, અહીંયા એનો હોદ્દો ખાસ દર્શાવવો પડશે કે એ કયા વિભાગમાં કાર્ય કરે છે. બરાબર, ચાલુ કરીએ. સેયાન કેમિકલ્સ લિમિટેડ, બરાબર, GIDC ફ્રેઝ 2, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. એનો પિનકોડ નંબર અહીંયા લખવો. આપણે જ્યારે લાઈવ સેશનમાં આવશું, બરાબર, એનો મતલબ જ્યારે ક્લાસ ટુ ક્લાસ મળીએ, બરાબર, ફેસ ટુ ફેસ, ત્યારે ખાસ એક વસ્તુ મને યાદ રાખજો, આપણે એક પત્રનું ફોર્મેટ આપીશું, ત્યારબાદ એક લાઇન છોડી, બરાબર, આપણે ડેટ લખશું 13 ઓગસ્ટ 2017, 13મી ઓગસ્ટ, અલ્પવિરામ 2017, સામે ફોન અને ઈમેલ એડ્રેસ હર્ષિલ પટેલની ઉપર આપણે લખશું પ્રતિશ્રી. પ્રતિશ્રી, પછી અહીંયા ફરીવાર શ્રી લખવાની જરૂર નથી, હર્ષિલ પટેલ, પેકિંગ વિભાગ. એડ્રેસ ફરી પાછું કહું છું, આંતરિક જ લખવાનું છે, સેયાન કેમિકલ્સ લિમિટેડ, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ, અને ભરૂચનો પિનકોડ નંબર 39 21 10. ત્યારબાદ વિષય લખાશે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા. સંબોધન શ્રીમાન. ત્યારબાદ આપણે શરૂઆત કરશું સવિનય જણાવવાનું કે આપ કેટલાથી કેટલામી તારીખ સુધી ગેરહાજર હતા એ વિશેની પ્રથમ તો માહિતી આપવી પડશે. 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી, બીજે જ દિવસે. તમે જોયું પત્ર ક્યારે લખો, તો કે 13મી ઓગસ્ટ 2017, અને કેટલા દિવસ ગેરહાજર હતા, તો 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ, સતત 3 દિવસ સુધી આપના વિભાગના અધિકારીઓની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. બીજો મુદ્દો આપણે જે કહેવાનું છે, પત્રનું હાર્દ છે. પહેલું કારણ, બીજું પત્રનું હાર્દ, ત્રીજું જે કામ કર્યું છે એવું બીજી વાર ન થાય એ વિશેની માહિતી. આપની ગેરહાજરીનું કારણ જો દિવસ 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્ત પગનું પગલું ગણાશે. એટલે 7 દિવસમાં, અત્યારે તો ઘણી બધી ફેસિલિટી છે, ફોનથી પણ જાણ કરી દઈએ કે હું મેડિકલના કામ માટે કે XYZ કોઈ પણ રીઝનથી હું નોકરીએ આવી શકું એમ નથી, અથવા તો મારા કામના સ્થળે આવી શકું એમ નથી, તમે મેઇલ કરી શકો છો અને તમારા ઉપરી અધિકારી પાસેથી મંજૂરી મેળવી શકો છો. પણ જો મંજૂરી વિના ગેરહાજર રહેશો, બરાબર, ખાસ તો આ રીતનું પગલું છે એ કોઈ પણ કંપની છે એ લેતી હોય છે. એનાથી આગળ, અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે તેની નોંધ લેશો. ખાસ આધુનિક યુગ છે, ટેલિફોનથી માહિતી આપી શકીએ, મેઇલ કરી શકીએ, બરાબર, આપણે આપણા માત્ર ને માત્ર ઉપરી અધિકારીઓને જાણ કરવી પડે. ભવિષ્યમાં તમે કોઈ પણ કંપનીમાં કામ કરશો તો આ રીતની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી લેવી. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન
जो आपना द्वारा करवामां आवशे तो तेने नौकरी भंग गणवामां आवशे। आनो मतलब कि अहीं तमने एक सूचना ऑलरेडी आपी दीधेली छे कि तमे जो हवे करशो आ रीतनुं काम तो नौकरीमांथी कर्मचारीने, आमां पण आ भाई छे हर्षिल पटेल कायमी कर्मचारी छे એટલે લખેલું જ છે કે આપે કાયમી કર્મચારીના લાભો છે એ ગુમાવવા પડશે। એનાથી આગળ તમે શબ્દ લખશો શુભેચ્છા દર્શક સમાપન આપનો વિશ્વાસુ, એની નીચે તમારે અહીંયા એક લાઈન લખાય સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી। શબ્દ ખાસ નોટ કરજો, હું જ્યાં તમને એક્સ્ટ્રા શબ્દ લખાવું છું એ તમારી ટેક્સ્ટબુકમાં લખતા જજો। સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી સેયાન પટેલ કર્મચારી પ્રબંધક, વચ્ચે જો અનુકૂળતા હોય તો આપણે સાઇન કરી નાખશું આ રીતે, ખાલી એક જ લાઇન ઉમેરવાની છે સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી। ઓકે, તો આજે આપણે જોયું કારણ દર્શક નોટિસ, હજી પણ નોટિસનો એક નમૂનો બાકી છે એ છે સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। થેન્ક યુ ઓલ ઓફ યુ।